અમદાવાદ સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં ડોક્ટર્સ દ્વારા 31 ડિસેમ્બરની રાત્રે ફટાકડા ફોડીને જાહેરનામાનો ભંગ કરાયો છે. હોસ્પિટલમાં દર્દીઓની દરકાર કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં ફટાકડા ફોડવામાં આવ્યા અને સરેઆમ જાહેરનામાનું ઉલ્લંઘન કરાયું. તો ડોક્ટર્સે નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડ્યા, જે જાહેરનામાનો ભંગ ગણી શકાય. માહિતી આપશે સંવાદદાતા હિમાંશુ બોરા. હિમાંશુ, ડોક્ટર્સ દ્વારા સિવિલમાં જે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ અહીં જાહેરનામાનો ભંગ થયો છે અને સાથે સાથે દર્દીઓની પણ દરકાર લેવામાં નથી આવી. શું રહી હતી ઘટના? ચોક્કસ માનવું રહ્યું જે પ્રકારે મોડી રાતની ઘટના છે, 31 ડિસેમ્બરની કે જે વર્ષની છેલ્લી રાત થઈ તેની ઉજવણી કરવામાં આવતી હતી. નવા વર્ષને વેલકમ કરવા માટે ક્યાંક ને ક્યાંક ડોક્ટર કે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક જે ફટાકડા ફોડ્યા બાદની વાત કરવા જઈએ તો અત્યારે ઓફ ધી રેકોર્ડ જો વાત કરવા જઈએ તો ડોક્ટર કહી રહ્યા છે કે તેમણે કહી શકાય કે મોટી ધ્વનિવાળા ફટાકડા નહોતા ફોડ્યા, માત્ર ફૂલઝડી અને તે સામાન્ય કહેવાય કહી શકાય કે એવા ફટાકડા ફોડ્યા હતા. પરંતુ જે પ્રકારે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં હોય અને તે સમય દરમિયાન ફટાકડા ફોડવું ખરેખર જાહેરનામાનું ઉલ્લંઘન કહેવાય. માટે જ તંત્ર સિવિલ તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જે સમગ્ર ફટાકડા ફોડવામાં ડોક્ટરો કયા કયા ડોક્ટરો હતા અને તેમની વિગત અત્યારે મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિધાતા જી માનશો, જે પ્રકારે અહીં જાહેરનામાનો ભંગ થયો છે, શું પગલા લેવાઈ શકે છે ડોક્ટર્સ વિરુદ્ધ? ચોક્કસપણે હજી હાલ જો વાત કરવા જઈએ તો સિવિલ તંત્ર દ્વારા સમગ્ર મામલાને લઈને અત્યારે હાલ જે વિડીયોની ખરાઈ કરવામાં આવી રહી છે. વિડીયો ખરાઈ કરાયા બાદ જે પ્રકારે જે ડોક્ટર્સ જે આઈડેન્ટિફાઈ થશે તેઓની વિરુદ્ધમાં કહી શકાય કે જાહેરનામાનો ભંગ કર્યો છે. માટે સિવિલ હોસ્પિટલ દ્વારા તો માત્ર તેમને ઠપકો જ આપવામાં આવશે, પરંતુ જો કોઈ અત્રાહિત વ્યક્તિ દ્વારા ડોક્ટર્સની વિરુદ્ધમાં જો પોલીસ ફરિયાદ કરવામાં આવે તો પોલીસ ફરિયાદના આધાર ઉપર પોલીસ દ્વારા તેમની ઉપર દર્દીઓની દરકાર વગર ફટાકડા ફોડવામાં આવ્યા, સિવિલને પીજી હોસ્ટેલમાં જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો છે. વાત જામનગરની, જ્યાં કિશન ચોક વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 5 સભ્યે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળ પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સકળામણ હોવાનું પણ સામે આવ્યું છે. એક જ પરિવારના 5 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. બીજી તરફ આપઘાત પાછળનું કારણ જે છે તે માનવામાં આવી રહ્યું છે આર્થિક સંકળામણ. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ કરાઈ પોલીસ એકેડેમીના પીએસઆઈના આપઘાત મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારે પોલીસ પર આરોપ લગાવ્યો છે અને યોગ્ય દિશામાં તપાસ કરવા માટેની માંગ કરી છે. ગઈકાલે કરાઈ પોલીસ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા પીએસઆઈએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. વર્ષ 2017 બેચના પીએસઆઈ ડીએસ રાઠોડ કરાઈ એકાદમી ખાતે ટ્રેનિંગમાં હતા. એટલું જ નહીં, 3 પાનાની સુસાઇડ નોટ પણ તેમની પાસેથી મળી આવી હતી. તો પરિવારજનોનો આરોપ છે કે આ સુસાઇડ નોટ હજુ સુધી તેમને આપવામાં નથી આવી. એટલું જ નહીં, પરિવારે ડીવાયએસપી પટેલ ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે ડીવાયએસપીને બચાવવા માટે પોલીસ યોગ્ય દિશામાં તપાસ નથી કરી રહી. તો બીજી તરફ આ સમગ્ર મામલે પીએસઆઈના પિતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી છે. એમને કહ્યું કે દોષિતોને નહીં છોડીએ, તપાસ કરીને પોલીસ તરફથી 100% આશા છે. સિંગ સાહેબે મને કહ્યું છે, કમિશનર સાહેબે, પોલીસ કમિશનરે, તમને ન્યાય અપાવીશું, તમે થોડું ધીરજ અને હિંમત રાખો અને તમે પોતાનું ધ્યાન રાખો. તો આપઘાત કરતા પહેલા પીએસઆઈ ડીએસ રાઠોડે સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે ડીવાયએસપી પર આરોપો લગાવ્યા. સુસાઇડ નોટમાં પીએસઆઈ લખ્યું છે કે હું ડીવાયએસપી એનપી પટેલના ત્રાસથી આત્મહત્યા કરું છું. તે મને માનસિક ત્રાસ આપે છે, ઓફિસમાં બોલાવીને ખખડાવે છે, ખોટી માંગ કરે છે, એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી. તો આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે કે એનપી પટેલને નોકરીમાંથી કાયમી માટે બરતરફ કરવામાં આવે અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે.
મારી 3 વર્ષની પુત્રી છે, મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે? આ સવાલ મારા મગજમાં હંમેશાથી હતો, પણ એનપી પટેલના ત્રાસથી તે વિચાર મેં ત્યાગી દીધો. એટલી ઈચ્છા છે કે એનપી પટેલને આજીવન કેદ કરવામાં આવે. હું પૂરા હોશ હવાશમાં આ નિવેદન આપું છું તેમ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ જોવા મળ્યો છે.